અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી આજે રોજ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. તાલુકા પંચાયત ખાતે 59 ગામના તલાટીઓએ એક જ જૂથ અને એક મત થઈને સમગ્ર કામગીરીથી દૂર રહ્યા હતા. તલાટી મંત્રીમંડળના સમગ્ર ગામના તલાટી હાજર રહીને તાલુકા પંચાયત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના લાંબા સમયના પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારના પંચાયત સેવાના તલાટી મંત્રીઓની ભરૂચ જિલ્લા સહિત રાજ્યવ્યાપી હડતાળનો પ્રારંભ થયો છે. આ હડતાળના પગલે ગ્રામ્ય વિસ્તારની ગ્રામ પંચાયતની કામગીરી ખોરંભે ચડી ગઈ છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018થી સતત રજૂઆત કરવા છતાં પણ સરકારના વહીવટીતંત્ર પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા જિલ્લાના 410 તલાટી અચોક્કસ હડતાળ ઉપર ઉતરી જતા ગ્રામીણ વિસ્તારના લોકોને કામગીરીની ખોરંભે ચડી જતા પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે તલાટીઓ તમામ સરકારી મોબાઈલ ગ્રુપમાંથી રિમૂવ થવા પણ નિર્ણય જાહેરાત કરાતા અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ભરૂચ જિલ્લા પ્રમુખ જ્યોર્જ મેકવાનના આદેશ મુજબ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. જોકે તલાટીઓ સરકારના હર ઘર તિરંગા પંચાયતમાં માન સન્માન સાથે ફરકાવીને અન્ય કોઈપણ કામગીરી નહીં કરવા સાથે પુનઃ હડતાળમાં જોડાશે હોવાનું જણાવ્યું હતું. આજરોજ અંકલેશ્વરના પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ જયગોપાલ પંડ્યા, રંજન વસાવા, પ્રદીપસિંહ અટોડડિયા સહિતના આગેવાનોએ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. વર્ષ 2004-05માં ભરતીના તલાટી કમ મંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સરંગ ઘડવા બાબત સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં તારીખ 1 જાન્યુઆરી 2016 ત્યારબાદ મળવાપાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાવી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા બાબત રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં જ મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા બાબત 1 જાન્યુઆરી 2016 બાદ મળવાપાત્ર પ્રથમ દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજૂર કરવા બાબત પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરીની તલાટી કમ મંત્રીને ન સોંપવા અંગેને વધારાનું ખાસ ભઠ્ઠું આપવાની માંગ કરાઈ છે. મંડળના આદેશ અનુસાર આજરોજ 2/8/22ના રોજથી અમે હડતાલ પર જઈ રહ્યા છે. અમારી આગળ પણ માંગો હતી ત્યારે સરકારશ્રી દ્વારા પોઝિટિવ રિપ્લાય મળશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ એ બાબતમાં કોઈ કાર્યવાહી ન કરવાથી ફરીથી હડતાલ પર જઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ તલાટીઓને છેલ્લા કેટલાક વર્ષોથી જે માંગણીઓ હતી એ માંગણીઓ દ્વારા અમે 2017માં પણ હડતાળનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પણ અમે હડતાળની શરૂઆત કરી હતી અને સરકારશ્રીના કહેવાથી એ હડતાળ અમે પાછી ખેંચી લીધેલ હતી. ત્યારબાદ પણ આ દિન સુધી 9 મહિના થવા છતાં અમારા એક પણ પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોવાના કારણે આજે તારીખ 2/8/2022ના રોજ સમગ્ર રાજ્યના તલાટીઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર એક્ટની કામગીરી સિવાય અને હર ઘર તિરંગાની કામગીરી સિવાય તલાટી મંડળ દ્વારા કોઈપણ પંચાયતની કામગીરી કરવામાં આવશે નહીં. તેમજ અમારા પંચાયતના સિક્કા અને ચાવી આજ રોજ અમે અમારા મંડળને સુપરત કરેલ હોય જેની જાણ અમે સમગ્ર રાજ્યના લોકોને જણાવીએ છીએ કે અમારા પ્રશ્નો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું અને જે પણ અમારા પ્રશ્નોનું સમાધાન યોગ્ય નહીં આવે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.